નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 1, ધોરણ 12, ઉદાહરણ નંબર 13. જોઈએ, શરૂઆત કરીએ તો ઉદાહરણ નંબર 13 પેજ નંબર 22 ઉપર આપેલું છે. તો એની લાસ્ટ લીટી, એકદમ ઉદાહરણની છેલ્લી લીટી વાંચો. વિગતો પરથી નફા નુકસાન, ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને ભાગીદારના ચાલુ ખાતા તૈયાર કરો. એટલે આપણને છેલ્લી લીટી ઉપરથી ખ્યાલ આવી જાય કે આપણને મૂડી ખાતા, ચાલુ ખાતા અને ફાળવણી ખાતું, કયું કયું ખાતું બનાવવાનું છે. અને જો ખ્યાલ ન આવે તો અહીંયા દાખલામાં વાંચી એટલે કીધેલું કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિથી, એટલે કે સ્થિર મૂડી હોય એટલે અસ્થિર મૂડી તો હોવાની જ છે. એટલે સ્થિર મૂડી હોય તો ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતા એ બે બનાવવાના, ઓકે. અને અસ્થિર મૂડી હોય તો ફક્ત મૂડી ખાતું બનાવવાનું. ચાલો શરૂઆત કરીએ. સુધાંશુ અને સર્વેશ એક પેઢીના ભાગીદાર છે. ત્યાર પછી નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2 છે. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેટલું આપ્યું છે? તો કે 3:2. આગળ વાંચી, તારીખ 1/4/2016 રોજ ભાગીદારોની કુલ મૂડી 90,000 છે. અહીંયા કુલ મૂડી 2ની કહી દીધી છે, જે સ્થિર મૂડી છે. ઓકે, ભાગીદારોની મૂડી 5:4 પ્રમાણમાં છે. ઓકે, ટોટલ 90,000 મૂડી આપેલી છે. ટોટલ કેટલી મૂડી આપી છે? 90,000. હું અહીંયા થોડીક ગણતરી કરું છું. સ્થિર મૂડી, ઓકે. ચાલો, સૌપ્રથમ ભાગીદાર કોણ હતો? સુધાંશુ. સુધાંશુ, સુધાંશુ 90,000 ગુણ્યા કેટલી કીધી છે? તો કે 5:4 ગુણ્યા 5/4, એટલે 90,000 ગુણ્યા 5/9, કારણ કે 5 × 4 = 9 થાય, તો રકમ આવશે 50,000. અને ત્યાર પછી બીજો ભાગીદાર કોણ છે? તો કે સર્વેશ. સર્વેશની મૂડી હતી 90,000 ગુણ્યા 4/9, એટલે રકમ આવશે 40,000 રૂપિયા. ઓકે, ચાલો, આ હતી સ્થિર મૂડી. સ્થિર મૂડી મૂડી ખાતામાં આપણે લખી દઈએ તો મૂડી ક્યાં આવે? તો કે મૂડી આવે મૂડી ખાતાની જમા બાજુ. મૂડી મૂડી ખાતાની જમા બાજુ. શરૂઆતની તારીખ, તારીખ 1/4/2016 બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા આપેલા છે? તો કે 50,000 અને 40,000. ચાલો આગળ વાંચીએ. આ સ્થિર મૂડી થઈ ગઈ. હવે આગળ જોઈએ તો આગળ કીધું છે, ભાગીદારોએ વર્ષ દરમિયાન નીચે મુજબ ઉપાડ કરેલ છે. હજી અસ્થિર મૂડીનું આપણને કંઈ આપેલું નથી. આગળ આવશે, સુધાંશુ 1/7/2016 6,000 ઉપાડ કરેલ છે. ઉપાડ ક્યાં આવે? તો ઉપાડ આવે મૂડી ખાતાની ઉધાર બાજુ. પરંતુ અહીંયા આપણને ચાલુ ખાતા આપી દીધા છે, તો આપણે ઉપાડ ક્યાં લખશું? ચાલુ ખાતાની ઉધાર બાજુ. ઓકે, પરંતુ ઉપાડ લખતા પહેલાં આપણે પહેલાં સ્થિર અસ્થિર મૂડી કેટલી કેટલી છે એ તો જોવું પડશે. તો સુધાંશુ સર્વેશની નીચેનો ફકરો અને એની પછીની લાઈન, તારીખ 1/4/2016 રોજ ભાગીદારોના ચાલુ ખાતા અનુક્રમે સુધાંશુ 3,000 જમા બાકી, સર્વેશ 2,000 ઉધાર બાકી દર્શાવે છે. તો પહેલાં ચાલુ ખાતા બાકી લખી નાખશું. 1/4/2016 રોજ સુધાંશુની જમા બાકી 3,000. તો સુધાંશુની જમા બાકી 3,000. 1/4/2016 બાકી આગળ લાવ્યા 3,000 રૂપિયા. ઓકે, સર્વેશમાં ડેશ, સર્વેશમાં કઈ બાકી છે? ઉધાર બાકી. 1/4/2016 બાકી આગળ લાવ્યા. સુધાંશુમાં ડેશ, સર્વેશમાં કેટલા રૂપિયા છે? તો કે સર્વેશના બાકી છે 2,000 રૂપિયા. ઓકે, હવે આપણે ઉપાડ લખશું. તો ઉપર પાછા વહી આવીએ કે ભાગીદારોએ વર્ષ દરમિયાન નીચે પ્રમાણે ઉપાડ કરેલો છે. તારીખ 1/7/2016 ઉપાડ ખાતે. ચાલો, સુધાંશુએ કેટલા રૂપિયા ઉપાડ કરેલો છે? તો કે 6,000 રૂપિયા. 6,000 રૂપિયા સર્વેશમાં ડેશ.
ત્યાર પછી તારીખ આપી છે તારીખ 1-10-2016 4000નો ઉપાડ 1-10-2016 ઉપાડ ખાતે 4000 થઈ ગયો. શરૂઆતની મૂડી લખી નાખી, ચાલુ ખાતાની બાકી લખી નાખી, ઉપાડ લખી નાખ્યો. આગળ જોઈએ, ભાગીદારો કરારપત્ર મુજબ મૂડી પર વાર્ષિક 8% વ્યાજ આપવાનું છે. એટલું જ વાંચીએ, મૂડી ઉપર વાર્ષિક કેટલા ટકા વ્યાજ આપવાનું છે? 8%. તો નોર્મલી શું હતું કે મૂડીનું વ્યાજ મૂડીની નીચે, પરંતુ આપણે અહીંયા મૂડીનું વ્યાજ મૂડીની નીચે લખવાનું નથી. શું કામ? કારણ કે ભાગીદારના ચાલુ ખાતા બનાવ્યા છે, તો આપણે જો મૂડી લખાઈ ગઈ હોય ને તો સૌપ્રથમ આપણે મૂડી ખાતું બંધ કરી દઈએ, એટલે આપણને ખોટી આમાં અસર થઈ જાય નહીં. તો સૌપ્રથમ મૂડી ખાતાનું જમા બાજુનો સરવાળો, સુધાંશુ 50000, સર્વેશ 40000, સુધાંશુ 50000, સર્વેશ 40000, ઉપર કોઈ પણ વિગત નથી, એટલે સેમ ટુ સેમ 50000 અને 40000. કઈ તારીખ? તો કે છેલ્લી 31-3-17. બાકી આગળ લઈ ગયા. થઈ ગયો મૂડી ખાતું બંધ. હવે હતું મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ હતું, હવે નોર્મલી મૂડી પર વ્યાજ મૂડીની નીચે હોય, આપણે તો મૂડી ખાતું બંધ કરી દીધું, તો ક્યાં લખશું? ચાલુ ખાતાની જમા બાજુ. પહેલા ગણતરી કરીશું. તો કે સૌ પ્રથમ મૂડી પર વ્યાજ, ઓકે, પહેલો ભાગીદાર કોણ છે? સુધાંશુ. સુધાંશુની મૂડી કેટલી છે? તો કે સુધાંશુની મૂડી છે 50000. 50000 × 8% એટલે જવાબ આવશે 4000. ત્યાર પછી સર્વેશ. સર્વેશની મૂડી છે 40000 × 8% 3200. ઓકે, મૂડી પર વ્યાજ આપણને મળી ગયું છે, મૂડીનું વ્યાજ મૂડીની નીચે. આ મૂડી ખાતું બંધ કર્યું, ચાલુ ખાતામાં વ્યાજ ક્યારે અપાય? તો કે મોસ્ટ ઓફ હિસાબી વર્ષ 1-4 શરૂ થઈ 31-3 પૂરું થતું હોય છે. તો 1-4 શરૂ થઈ અને 31-3 એટલે લખશું 31-3-17 મૂડી પર વ્યાજ કેટલા કેટલા રૂપિયા હતું? 4000 અને 3200. 4000, 3200. બીજી અસર આપશું. એક અસર ચાલુ ખાતાની જમા બાજુ, બીજી અસર ક્રોસ. ક્રોસ એટલે કે ફાળવણી ખાતાની ઉધાર બાજુ, મૂડી પર વ્યાજ. સૌ પ્રથમ સુધાંશુ અને ત્યાર પછી સર્વેશ. રકમ આપણને આપી દીધી છે 4000, 3200, બંનેનો સરવાળો 7200. આગળ વાંચવી. ઉપાડ ઉપર વાર્ષિક 12% લેખે વ્યાજ લેવાની જોગવાઈ છે. ઉપાડ ઉપર કેટલા ટકા વ્યાજ? 12% વ્યાજ. તો ફરી વખત પાછું આપણે ગણતરી કરવી પડશે. ઉપાડ પર વ્યાજ, ઓકે, આ ગણતરી પરીક્ષામાં લખવાની જરૂર નથી, આપણે ફક્ત સમજવા માટે લખીએ છીએ. ચાલો, સૌપ્રથમ ભાગીદાર કોણ છે? સુધાંશુ. સુધાંશુનો ઉપાડ 6000. 6000 × 12% એટલે કે 12%. કેટલા માસ? 7મા મહિનાની પહેલી તારીખે, એટલે કે 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 9 માસ થાય છે, ગુણ્યા 9/12, તો રકમ આવશે 540 રૂપિયા. એવી જ રીતે બીજો ભાગીદાર સર્વેશ. સર્વેશનો ઉપાડ કેટલો આપેલો છે? તો કે 4000 × 12% × 10મા મહિનાની પહેલી તારીખ, એટલે કે 10, 11, 12, 1, 2 અને 3, 6 માસનો પગાર, 6/12, તો રકમ આવશે 240 રૂપિયા. ઓકે, નોર્મલી ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે, મૂડીનું વ્યાજ મૂડીની નીચે હોય. તારીખ છેલ્લી 31-3-2017, ઉપાડ પર
વ્યાજ. ચલો કેટલા કેટલા, 540 240 540 240. બીજી અસર ક્રોસ, ચાલુ ખાતાની ઉધાર તો ફાળવણી ખાતાની જમા બાજુ. ફાળવણી ખાતાની જમા બાજુ લખશું ઉપાડ પર વ્યાજ. સૌપ્રથમ સુધાંશુ, સૌપ્રથમ સુધાંશુ, ત્યાર પછી સર્વેશ. સુધાંશુ 540, સર્વેશ 240, બેનું ટોટલ થાય છે 780. બે બે અસર આવી ગઈ. ત્યાર પછી આગળ 1/4/2016 રોજ ભાગીદારોનું ચાલુ ખાતું 3000 અને 2000 એ આવી ગયું છે. ચાલુ ખાતાના વર્ષની શરૂની બાકી પર 6% વ્યાજ ગણવાનું છે. ચાલુ ખાતાની બાકી પર પણ વ્યાજ ગણવાનું આપણને કીધું છે. તો પાછી આપણે ગણતરીમાં જાશું. ચાલુ ખાતાનું વ્યાજ, ઓકે, કેટલા ટકા કીધું છે? 6%. હવે ચાલુ ખાતાનું જો 1/4/2016 1/4/2016 બંને બાજુ આપ્યું છે, તો આપણે વ્યાજ ક્યાં લખશું? તો કે જે ભાગીદારીની જે બાકી આપી હોય ને એની નીચે એનું વ્યાજ. સુધાંશુની ઉધાર બાકી આપી, એની નીચે એનું વ્યાજ. સર્વેશની ઉધાર બાકી આપી, એની નીચે એનું વ્યાજ. સુધાંશુની જમા બાકી આપી, એની નીચેનું વ્યાજ. તો સૌપ્રથમ આપણે વ્યાજની ગણતરી કરીએ. તો સૌપ્રથમ સુધાંશુનું 3000ની બાકી છે. સુધાંશુ 3000 × 6%, તો જવાબ આવશે 180 રૂપિયા. ત્યાર પછી છે સર્વેશ. સર્વેશની જમા બાકી કેટલી હતી? તો કે 2000. 2000 × 6% એટલે જવાબ આવશે 120 રૂપિયા. જેની જે બાકી હોય ને એની નીચે એનું વ્યાજ. તો સૌપ્રથમ આપણે જમા બાજુ જોઈએ. સુધાંશુ, તારીખ છેલ્લી 31/3/2017, ચાલુ ખાતાનું વ્યાજ. ઓકે, 3000 હતા તો 3000માં કેટલો જવાબ આવ્યો હતો? 180. આપણે સાથે સાથે બીજી અસર આપી દઈએ ક્રોસ. એક અસર ચાલુ ખાતાની જમા, બીજી અસર ફાળવણીની ઉધાર. ચાલુ ખાતાનું વ્યાજ, ત્યાર પછી બે ટપકા કરી અને નામ લખશું સુધાંશુ. કેટલા રૂપિયા? 180. ત્યાર પછી 120. સર્વેશની જે બાકી હોય એની નીચેનું વ્યાજ. તારીખ છેલ્લી 31/3/17, ચાલુ ખાતાનું વ્યાજ. સુધાંશુમાં કેટલા લખશું? 120. એક અસર ચાલુની ઉધાર બાજુ, બીજી ફાળવણીની જમા બાજુ. આવશે ચાલુ ખાતાનું વ્યાજ, બે ટપકા સર્વેશ. કેટલા રૂપિયા? 120 થઈ ગયો. ચાલો આગળ. આગળ આપણને કીધું છે કે સુધાંશુને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 5% કમિશન આપવાની જોગવાઈ કરવાની છે. સુધાંશુને તેનું કમિશન આપ્યા બાદ, તમે આ વાક્ય વાંચો ફરી વખત, તો આ વાક્યમાં 2 વખત કમિશન કમિશન શબ્દ આવે છે. જો 2 વખત કમિશન કમિશન શબ્દ આવતો હોય તો સૂત્ર નંબર 2નો ઉપયોગ કરવાનો છે. હવે સૂત્ર નંબર 1 અને સૂત્ર નંબર 2 શું છે, તો એને જોવા માટે તમારે અમારા સ્ટાર્ટિંગના વિડીયો જોવા પડશે. શરૂઆતના જે વિડીયો છે એની થિયરી છે, એમાં સૂત્ર 1 અને 2 શીખવાડેલું છે ડિટેલમાં, તો એ જોઈ લીજો. સૂત્ર નંબર 2નો ઉપયોગ કરવો પડશે. ચાલો આગળ જોઈએ. ઉપરના હવાલા નાખ્યા પહેલાં 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો છે 37,770 રૂપિયા. આ ચોખ્ખો નફો. ચોખ્ખો નફો ક્યાં આવે? તો કે ફાળવણી ખાતાની જમા બાજુ. આને કહેવાય ચોખ્ખો નફો. ઓકે, બે ટપકા કરી નીચે લખી શકો નફા નુકસાન ખાતેથી લાવ્યા 37,770 રૂપિયા. થઈ ગયું. હવે બીજી કોઈ અસર બાકી છે નહીં, એક જ અસર બાકી રહી. કઈ? સુધાંશુનું કમિશન. બાકીનું બધું તો આવી ગયું છે. તો સૌપ્રથમ આપણે ટોટલ કરવું પડશે. તો સૌપ્રથમ આપણે ટોટલ કરીએ તો નફા નુકસાન
ફાળવણી ખાતાનું જમા બાજુનું ટોટલ વધુ થાય છે તો કેટલા રૂપિયા? 38,670 રૂપિયા. 38,670 રૂપિયા. આ 38,670માંથી 7,200 અને 180 બાદ કરશું તો આપણને જવાબ મળશે 31,290 રૂપિયા. આપણને કેટલો જવાબ મળશે? 31,290 રૂપિયા. ઓકે, આ જે 31,290 છે એમાંથી આપણે કમિશન આપવાનું છે તો આપણે એક ગણતરી કરવી પડશે. કમિશન કોને હતું? સુધાંશુને. તો અહીંયા ગણતરી કરશું, સુધાંશુનું કમિશન. ઓકે, સૂત્ર નંબર 2નો ઉપયોગ કરવાનો છે. હું અહીંયા સૂત્ર લખતો નથી, ડાયરેક્ટ જ લખું છું. 31,290 ગુણ્યા કેટલા ટકા કમિશન હતું? તો કે 5% ગુણ્યા 5/105 કરશો એટલે રકમ આવશે 1,490 રૂપિયા. કેટલા રૂપિયા? 1,490. આ હતું સુધાંશુનું કમિશન. હવે પેઢી ભાગીદારને કમિશન ચૂકવે એટલે પેઢી માટે ખર્ચ હોય તો નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ કમિશન ખાતે 2% સુધાંશુ કેટલા રૂપિયા? 1,490 રૂપિયા. એક અસર ફાળવણીની ઉધાર બાજુ, બીજી ચાલુ ખાતાની જમા બાજુ. તારીખ કઈ લખશું? તો કે છેલ્લી 31/3/17 કમિશન ખાતે કેટલા રૂપિયા? 1,490 રૂપિયા સુધાંશુમાં. 1,490 રૂપિયા સર્વેશમાં ડેશ. હવે કોઈ રકમ બાકી રહી નથી. હવે શું કરવાનું? તો કે 38,670માંથી 7,200, 180, 1,490 બાદ કરશું એટલે આપણને રકમ મળશે 29,800 રૂપિયા. ઓકે, આને શું કહેવાય? તો કે આને કહેવાય વહેંચણી પાત્ર નફો. બંને ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં આપણે વહેંચવાનો છે. તો જોઈએ, તો પહેલો ભાગીદાર સુધાંશુ, બીજો ભાગીદાર સર્વેશ. નફા નુકસાનનું પ્રમાણ, તો કે નફા નુકસાનનું પ્રમાણ આપણને સ્ટાર્ટિંગમાં આપી દીધું છે કે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2 છે. કેટલા? 3:2. ઓકે, તો 29,800 ગુણ્યા 3/5 એટલે રકમ આવશે 17,880. 29,800 ગુણ્યા 2/5 કરશો એટલે રકમ આવશે 11,920 રૂપિયા. ઓકે, વહેંચણી પાત્ર નફો. એક અસર ફાળવણીની ઉધાર બાજુ, બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ. તારીખ લખશું છેલ્લી 31/3/17 વહેંચણી પાત્ર નફો. પહેલો નફો કેટલો? 17,780. બીજો નફો 11,920. હવે ટોટલ કરશું ચાલુ ખાતાનું. ચાલુ ખાતાની બંને બાજુ પહેલાં જોઈ લેવાનું કઈ બાજુ ટોટલ વધુ થાય છે. તો સામાન્ય રીતે જોતા બંનેની ઉધાર બાજુનું ટોટલ જ વધુ થાય, નહીં, યસ, જમા બાજુનું ટોટલ જ વધુ થાય છે. ચાલો, સુધાંશુની જમા બાજુનું ટોટલ છે 26,550. એવી જ રીતે સર્વેશનું જમા બાજુનું ટોટલ થશે 15,120. ઓકે, ચાલો, સૌપ્રથમ સુધાંશુનું 26,550માંથી 6,540 બાદ કરશું એટલે રકમ આવશે 20,010. એવી જ રીતે 15,120માંથી 4,240 અને 120 બાદ કરશું એટલે રકમ આવશે 8,760. હવે અહીંયા લખેલું હતું બાકી આગળ લાવ્યા, તો અહીંયા શું લખશું? બાકી આગળ લઈ ગયા. તારીખ બાકી રહી ગઈ, તારીખ છેલ્લી
31 3 17 અને આ બેઠું જ નીચે નીચે એટલે કે ભાગી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાનું કે ચાલુ ખાતે. થેન્ક યુ.